બાકી પ્રવચન પ્રવચન આવડતું નથી. અરે અરે, પણ ઓફિસમાં બોલીએ છીએ, પણ આ ધર્મની સભામાં પહેલી વખત બોલું. અને અમારે રિટાયર થવાનું છે એટલે હવે આ જ કરવાનું. આમ બાપા જોડે 34 વર્ષથી સંકળાયેલો છું. વાહ. પણ લાલજી મહારાજ જોડે દિલથી સંકળાયેલો. અસુ બાપુ જોડે આમ મારે છે ને, મોટા બાપા એટલે કાશીમાના ઘેરથી આપણે બાપા જે હતા એમની જોડે બી મેં ચા પીધેલી છે. બાપા જોડે ચા પીધી છે, અસુ બાપુ જોડે ચા પીધી છે, લાલજી મહારાજ જોડે ચા પીધી છે, અને ઓમ જોડે આઈસ્ક્રીમ ખાઉં છું. 5 પેઢી જોડે મેં આનંદ કર્યો છે. અને બાપા તો મોટા બાપા તો છે ને, બાપા કાયમ મને કહેતા કે ત્યાં જઈને તું ચા પી આવજે. અને કાશીબા ચા બનાવતા, ફૈબા ચા બનાવતા અને અમે પીતા. હું ચંદ્રા. હવે આ જે સપનું છે ને, 2000 આપણે જે કાશીધામનું સપનું છે, એ 2004-05માં બાનો ભંડારો હતો કાશીબાનો બાબરામાં. અને ત્યારે અસુબાપુ સપનું જોયું હતું. અને 6 મહિના પહેલાં અને શિવરાત્રિમાં લાલજી મહારાજને એ જ વસ્તુ યાદ આવી કે માસા આપણે કરવું છે. મેં કહું હું તો 2004-05થી રાહ જોઉં છું આની. અને ઓટોમેટિક સાકાર થવા માંડ્યું. અમે 2004-05માં જે પ્લોટ જોયો હતો એ તો મોટો જોયો હતો સપનામાં. અને મકાન તો હાવ નાનું હતું, તો જેવો જોયો તો એવો થઈ ગયો છે અત્યારે. એટલે બાપાની ઈચ્છા ખૂબ છે, બરાબર. એટલે બાપા કાયમ કહેતા, આગે ધંધા પીછે ધંધા, ધંધે મેં ધૂમ મચાવો બંધા, સાહેબ રહેગા ખુશ બંધા. એટલે ધંધાવાળા માટે બી બાપાએ પ્રવચન આપેલું છે કે જે ધંધામાં તમે હો એ ધંધો તમારે ધૂમ મચાવવાની ધંધામાં, તો હું ખુશ રહીશ. એમ કે બધાએ બાવા બની જવાની જરૂર નથી એમ. એટલે બાપાની આ વાત યાદ આવી ગઈ હતી. હવે મારો ધંધો તો છોડવાનો છે, એટલે હવે આપણે નક્કી કર્યું છે કાશીધામનું રૂડું જાત્રાધામ લાલ પરિવારને આપવાની ઈચ્છા છે. બાપાની જન્મસ્થળી હોય અને આપણે જઈએ અને ત્યાં મંદિર કેવું બનશે હું તમને અત્યારથી બહુ મોટી વાત નથી કરતો, પણ બાપાનો મુગટ સોનાનો હશે. બાપાનો મુગટ સોનાનો હશે. જય હો. બાપા એકવાર કોઈ જગ્યાએ બેઠા હતા અને દીપકભાઈ જોડે વાત કરતા હતા, કથા ચાલતી હતી મોરારી બાપુની. આ દીપકભાઈના સ્વમુખે સાંભળેલું છે, મેં નથી સાંભળ્યું, પણ સાચી જ વાત હોય એમાં સવાલ જ નથી. બાપા કે મેં બાદશાહ કા બાદશાહ, બાદશાહ કા બાદશાહ. હવે સમજી લો એની એની એનું સ્થાન કયું હશે, બરાબર. પછી એકવાર હું છે ને કોઈ ભગવાન ભગવાનમાં માનતો નહોતો, એકવાર શનિવારે આશ્રમ ગયો એ ખાલી હનુમાનજીમાં માનું. હનુમાનજીમાં માનવાનું કારણ કંઈ નહોતું, ગદા એ હાથમાં હોય ને એટલે આપણને એમ કે બચાવે આપણને કોઈક દાડો કંઈ કામ હોય તો, બાકી બીજું કોઈ કારણ હતું નહીં. વાહ વાહ. બાપાને મેં કીધું મારે આજે શનિવારે હનુમાનજી છે તો કેમ્પ જવાનું છે દર્શન કરવા, એટલે મેં કહું બાપા ખુશ થશે એમ. એટલે બાપાએ બાવડું ઝાલ્યું મારું અને ખેતર બાજુ ફરવા લઈ ગયા. પછી એકદમ મારી સામે જોયું, મને કે હું હનુમાન છું કે નહીં. મેં કહું બાપા બધું તમે આજથી, બરાબર. એ પછી આપણે કોઈ હનુમાન બનવાના દર્શન કરવા ગયા નથી, બરાબર. બધાને નમસ્કારી બધા દરેક દેવો 33 કરોડ દેવોને. પણ લાલજી મહારાજ 2014માં અસુબાપુએ સમાધિ લીધી અને લાલજી મહારાજે કીધું માસા ધૂમ મચાવી છે, તમે જો સાથે રહો ને મજા આવે. મેં કીધું સાથે નહીં, હું સાથે થવા આવ્યો છું કીધું. આપણે અહીંયા બરબાદ જ થઈ જવાનું કીધું, બરાબર. એટલે આ જે મંદિરનો પ્રોજેક્ટ છે ને 1 કરોડ 31 લાખનો છે. કેટલો? પહેલાં 21 લાખનો હતો, વધતો 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 51 લાખ. હવે 1 કરોડ 31 લાખ રૂપિયા ખર્ચીશું ત્યારે આપણું મંદિર તૈયાર થશે, બરાબર છે. હવે બધાને એમ થાય કે આ કેમ થાય, બરાબર છે. તો બાપા લંડનમાં એક ભાઈએ ઇન્ટરવ્યૂ લીધો હતો બાપાનો. બોલું કે ના બોલું બાપુ? બોલું ને બધાને. લંડનમાં બાપાનો એક ઇન્ટરવ્યૂ એક ભાઈએ લીધો હતો કે આ પરબ છે, સત્તાધાર છે, આ બધી જે પેઢીઓ છે, તો બાપા તમારે
તો કે જો આ લોકોની સાત સાત પેઢી ચાલતી હોય તો મારે નહીં હાલે. હવે આ ઉપરથી વિચાર કરો કે આ બાપા શું કહેવા માંગે, એમની કક્ષા શું હશે, તમે એક વાક્યમાં સમજી જાઓ કે જો આમની ચાલતી હોય સાત સાત પેઢી તો મારે નહીં હાલે એમ. એટલે આ જીવી તેવી પેઢી નથી, ભલે 35 વર્ષ થયા, પણ આપણે વારે વારે જન્મ લઈને અહીંયા જ આવવાનું, બધાએ અહીંયા જ આવવાનું, બરાબર. હવે આમાંથી કોઈ બાપાની સ્વામી જયંતી જોવા મળશે? કોઈ 150મી જોવાની છે આમાંથી કોઈએ? કોઈ જોઈ શકશે? સાચું કહો, નાના બાલ ગોપાલ સિવાયની વાત કરું છું. અહીંયા જે બધા 40 વર્ષથી ઉપરના જે બેઠા છે એ લોકો 150મી જયંતી જોઈ શકવાના નથી, સ્વામી જયંતી જોઈ શકશે. તો સ્વામી જયંતીએ આ રૂડું રળિયામણું જા કાશીધામ આપણે લાલ પરિવારને અર્પણ કરીને એવી જોરદાર સ્વામી જયંતી ઉજવવાની છે ને. અત્યાર તો સપનું 11 લાખ માણસોનો જમણવાર કરવાનો છે. કેટલો? 11 લાખ. અને 11 રથમાં બાપાનું સામયું કરવાનું છે બાબરાને ફરતે. અને આ સપનું છે પૂરું થશે, થશે ને થશે. વાહ, બરોબર. પછી બાપા એકવાર અમેરિકા થી આવ્યા હતા તો આઈને કોકે પૂછ્યું, બાપા શું લઈ આવ્યા? તો કે ચપટી કણ લઈ આવ્યો. કેટલા? તો આપણે ચપટી કણમાંથી મંદિરે બનાવીશું ને બીજી ઘણી સંસ્થાઓ બનાવીશું આપણે, બરાબર છે. મારા લાલ પરિવાર ઉપર પૂરો ભરોસો કે આપણું લાલજી મહારાજનું નામ ઓછું નહીં થવા દે. અરે અરે, બરાબર. લાલજી મહારાજે ધજા ફરકાઈ છે કાશીધામની, તો એ આપણે એને પૂરી કરવાની છે જોરદાર, અને એમાં જરાય નબળાઈ નથી રાખવાની. બીજું, બાબરા ગામ જે છે બાપાનું જન્મસ્થળ છે, તો આપણે ગામને બી ઉપયોગી થવાના છીએ. એવો એક સરસ મજાનો હોલ અંદર રાખવાના છીએ, ગામને ઉપયોગી થાય, કે જે ગામમાં બાપાએ જન્મ લીધો હોય એ ગામને બી આપણે ઉપયોગી થઈશું. અને વર્ષમાં 1-2 પ્રોગ્રામ રાખશું ત્યાં લાલજી મહારાજની ઉપસ્થિતિમાં, અને બહુ સારા પ્રોગ્રામ કરીને બધા આનંદ કરશું, બરાબર. બીજું કે આ એક સંસ્થા પૂરી થશે તે પછી બીજી 4 સંસ્થાનું આયોજન કર્યું છે. કેટલી? જય હો. 5 પૂરી કરવાની છે. કેટલી? બરાબર. અને થશે, બરાબર. બોલો બીજું, બાકી બધાને સીતારામ. ભરત બાપુ, વ્યાસપીઠના બાપુને સીતારામ, સીતારામ. લાલ પરિવારને સીતારામ. કઈ આડું અડું બોલાઈ ગયું બધાને માફ કરો.